સુરતમાં મેઘરાજાની પધરામણી ધીમા પગલે થઈ છે ત્યારે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. હળવા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. નોકરી ધંધા પર જતા લોકો રેનકોટ વગર નીકળે હોવાથી અટવાયા પણ હતા. ઓવરબ્રિજનો સહારો તે લોકોએ લીધો હતો. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે 5 દિવસ માટે વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે શુક્રવાર તારીખ 14 જૂનના રોજ વહેલી સવારથી સુરતનું આકાશ કાળા ડિબાંગ વાદળોથી અને ઠંડા પવન ટીયલ ઘેરાયો હતો. ત્યારબાદ હળવા વરસાદની શરૂઆત થઈ હતી. વહેલી સવારે જ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સવારના સમયે જ વરસાદ આવતા નોકરીએ ધંધે જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સુરતના વરાછા, કાપોદ્રા, કતારગામ, લિંબાયત, ઉધના, રાંદેર તેમજ પાલ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. સુરતમાં મેઘરાજાની પધરામણી વરસાદી ઝાપટાથી પ્રસરી ઠંડક તે સવારે કામ પર જતા લોકો અટવાયા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસાની સિઝનના 90 થી 95 દિવસોમાંથી સરેરાશ 38 દિવસ સુધી ભારેથી હળવો વરસાદ પડી શકે છે. જેમાંથી 9 દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે, 17 દિવસ મધ્યમ અને 12 દિવસ સુધી હળવો વરસાદ પડવાની શક્યતા રહેલી છે. આ સિઝન દરમિયાન ગુજરાતમાં કચ્છ, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જેવા 5 ઝોનમાં વર્ષ 1992-2021 સુધીમાં એવરેજ કચ્છમાં 456 મિલીમીટર, પૂર્વ ગુજરાતમાં 806 મિલીમીટર તેમજ ઉત્તર ગુજરાતમાં 720 મિલીમીટર, સૌરાષ્ટ્રમાં 717 મિલીમીટર અને દક્ષિણ ગુજરાતમાં 1476 મિલીમીટર વરસાદ પડતો હોય છે. ત્યારે આ વર્ષે પણ ચોમાસામાં સારો વરસાદ પડવાની શક્યતા રહેલી છે. બ્યુરો રિપોર્ટ, જીટન ન્યૂઝ.